ને મિત્રો મજામાં મિત્રો તમે ખ્યાલ છે કે હમણાં જ 2018 માં જ એકાઉન્ટન્ટ ની જે પરીક્ષા વર્ગ 3 ની લેવાયેલી તો એના મેથ્સ ના સમ આપણે જોઈ રહ્યા છીએ એમાં કે 30 મીટર ઊંચા મિનારા પરથી જમીન પરના પથ્થરનો અવશેષ કોણ 45 છે તો મિનારાથી પથ્થરનું અંતર કેટલું હશે મિત્રો તમને ખ્યાલ છે 10th ના આપણે જ્યારે ત્રિકોણમિતિ ના કેરા અંતર અને ઊંચાઈ એના આધારે હવે તમે શ્યોર જ છો કંઈ વિચારવાનું જ નથી જેમ કે આ મિનારો છે મિનારાની ટોચ બરાબર મિનારા પરથી જમીન પરનો પથ્થર એટલે અહીં ક્યાંક જમીન પર પથ્થર છે બરાબર આ પથ્થર છે આ જમીન છે આ મિનારો છે તો મિનારા પરથી જમીન પરના પથ્થરનો અવશેષ કોણ અહીંથી તમને અવશેષ કોણ આપ્યો છે મિત્રો તમને ખ્યાલ છે અવશેષ કોણ એટલે તમારે અહીંયા જે ક્ષૈતિજ કિરણ છે એ ત્યાંથી આ રીતે અવશેષ કોણ આવે પણ તમે જાણો છો કે આ અને આ સમાંતર છે એટલે આ જે ખૂણો છે એ જ ખૂણો કયો થશે આ એટલે આ જો 45 હોય તો તમે જાણો છો આ પણ 45 બીજી એક વાત આ પણ જાણો છો કે આ 90 છે તો આ 45 અને આ પણ કેવા થશે 45 બસ કામ પતી ગયું છે જો આ 45 હોય આ 45 હોય તો એને સામે નહીં બાજુ આની સામેની બાજુ આ આની સામેની બાજુ આ એ પણ કેવી સમાન હોય હવે જે આપણે મિનારો લીધો છે કેટલો છે 30 મીટર તો અહીં પણ કેટલું હશે 30 મીટર એટલે આ અંતર એને માગ્યું છે તો આ પથ્થરનું અંતર કેટલું હશે તો તરત તમે કહેશો એ તો 30 હશે તો મિત્રો અહીં સાવ સિમ્પલ છે અને દરેકનો જવાબ તમને ક્લિયર કટ મળી રહ્યો છે તો માત્ર આકૃતિ અત્યારે તો દોરી બાકી તમને 45 દેખાય એટલે તમે એમને મગજમાં કલ્પના કરીને સીધો જવાબ પણ લખી શકો છો તો મિત્રો આ વખતે આ બધા લોકોને આવડી ગયું હશે કારણ કે આપણી ચેનલ જે જોઈ રહ્યા છે એને આ મેથ્સના સમ બધા હા પાવરફુલ થતા જાય છે અને હા તમે કોમેન્ટ્સમાં આ બધું લખતા રહેજો જેથી મને પણ ખબર પડે કે કેટલા લોકોને ફાયદો થઈ રહ્યો છે જોઈએ નેક્સ્ટ આ સમની અંદર માત્ર ખાલી એક જાણકારી કે અશક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે 10મા ધોરણના બેઝના આ બધા પ્રશ્નો આવી રહ્યા છે એટલે જ હવે આપણે અપ થોડું જવું જ જોશે અને મિત્રો તમને ખ્યાલ છે સંભાવનાની અંદર એને કે ચોક્કસ ઘટના છે તો એની સંભાવના એક હોય છે અને અશક્ય છે ધેટ મીન્સ કે એની સંભાવના કેટલી આવશે 0 તો સાવ સિમ્પલ આવું પૂછેલું હોય છે અને તમે સમય પણ ન બગડે અને સીધે સીધો જવાબ પણ લખી શકશો અને લખ્યો પણ હશે જોઈએ નેક્સ્ટ મિત્રો આ ગણ આધારિત ઉપગણોની વાત તો મિત્રો આ એક જ પેપરની અંદર ઉપગણો વિશે બે પ્રશ્નો પૂછી લીધા છે અને સાવ સિમ્પલ જ છે જેમ કે આ બીજો પ્રશ્નમાં એમ કીધું છે કે આવો ગણ એક આપ્યો છે અહીંયા તમે જોતા હશો કે એક સંકેત છે જેને આપણે ફાય કહીએ છીએ હવે આ એક સરસ વાત છે કે એના ઉપગણોની સંખ્યા તમારે શોધવાની છે મિત્રો પહેલી વાત એ છે કે જ્યારે તમને આમ છગડીયો કૌંસ કરી અને કંઈક અંદર મૂકે ધેટ મીન્સ કે જે કંઈ મૂક્યું છે એ ઘટક અથવા તો સભ્ય છે એવું વિચારવાનું છે તો મિત્રો કોઈ પણ પૂછે કે આ ગણની અંદર સભ્યો કેટલા છે તો તમે જવાબ આપશો કે ભાઈ એક જ છે હવે આપણે મૂળ વાત ઉપર આવી જઈએ કે કોઈ પણ ગણના ઉપગણોની સંખ્યા શોધવી કેવી રીતે તો એનો તમને જવાબ ખબર પડે છે કે 2n ઘાત હે એ જ એના ઉપગણોની સંખ્યા તો હવે આપણા માટે અહીંયા એન એટલે ખબર છે કે સભ્ય સંખ્યા સભ્યની સંખ્યા તો તમે તરત કહેશો કે સર અહીંયા એન એટલે અહીંયા એક રહેલ છે એટલે કે આનો જવાબ શું આવશે 2 તો 2n ઘાત એટલે કે 2 તો જવાબ રેડી છે મિત્રો ભેદ શું છે ધારો કે તમને એવું પૂછવામાં આવ્યું હોત કે માત્ર આમ કીધું હોત કે ભાઈ 5 આમ જ ના ઉપગણોની સંખ્યા મિત્રો 5 આમ લખો અથવા તો આમ લખો આવી રીતના એક છગડી કૌંસ અહીં છગડી કૌંસ વચ્ચે કંઈ નહીં અને એના ઉપગણોની સંખ્યા તો મિત્રો તમે તરત જ વિચારશો સૂત્ર તો આ જ છે 2ની ચાલો મેમ્બર્સ કેટલા છે તો અહીંયા કોઈ નથી એટલે 2ની 0 ઘાત અને 2નું 0 ઘાત હોવું એટલે કેટલા 1 તો એના ઉપગણો કેટલા હશે 1 પણ અહીંયા તમને ખબર છે કે કોઈ એક ઘટક છે જે એક જ ઘટક ધરાવતો હોય એનું પણ એક નામ છે યાદ છે મિત્રો હા સાચા છો એવા ગણને એકાકી ગણ કહીએ છીએ તો આ એકાકી ગણ છે અને એના ઉપગણોની હંમેશા ઉપગણોની સંખ્યા હંમેશા 2 જ હોય એક એક ગણ પોતે અને એક ખાલી ગણ તો આવી એક વાત છે દાખલા તરીકે હવે તમને પૂછે કે આ 5 તો તમને ખબર છે કે આના ઉપગણોની સંખ્યા કેટલી આવશે 2 એક આ ગણ પોતે અને બીજો એક ખાલી ગણ તો અહીંયા આ ઘટકના રૂપે છે તો ઉપગણોની સંખ્યા કેટલી આવશે 2 તો મિત્રો મજા આવી તો આ હમણાં જ તાજેતરની જે ટેસ્ટ લેવાની જે પેપર લેવાનું એકાઉન્ટન્ટની અંદર
એમાંથી લીધેલો આ સમ છે. તો મિત્રો આમાં ક્યાં અઘરું છે? કશું અઘરું હોતું નથી. બસ શીખતા જાઓ, શીખતા જાઓ, શીખતા જાઓ, જોડતા જાઓ, જોડતા જાઓ, જોડાતા જાઓ, બસ બધું સહેલું છે. અને મિત્રો હવે લખી પણ રહ્યા છે ઘણા લોકો કે સર હવે MBAની ડિગ્રી મળી છે. કોઈ તો એમ કહે છે કે સર મેં નક્કી કરી લીધું, તો બસ વિડીયો જોવાના ચાલુ કર્યા પ્લેલિસ્ટમાં અને હું ન થાક્યો, મારો મોબાઈલ થાકી ગયો, હે ને? તો બસ મિત્રો આ તમારા બધાના સરસ મજાના રિસ્પોન્સ છે, તો એનો મને ખરેખર આનંદ છે, હું આનંદ વ્યક્ત કરું છું. તો મિત્રો કાલે પાછું નવી વાત સાથે, નવી તૈયારી સાથે મિલતે હે બ્રેક કે બાદ. હા, તમારા માટે નવા નવા વિડીયોઝ, ઘણું બધું મને ખબર છે કરવાનું બાકી છે, તો મારો પ્રયાસ હંમેશા તમારી મદદ કરવાનો છે જ અને રહેશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.